હેલો એવરીવન, બેઝિક મેથેમેટિક્સ સિરીઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બેઝિક મેથેમેટિક્સ લેક્ચર નંબર 9, સાદુરૂપ આપો. લેક્ચર નંબર 8 ની અંદર પણ આપણે સાદુરૂપના દાખલા જોયેલા, પણ એ બેઝિક લેવલના જોયા. લેક્ચર નંબર 8 ની અંદર આપણે જોયું કે કોઈ બે ધન સંખ્યાનો સરવાળો ધન થાય, એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય ત્યારે આંકડાની બાદબાકી થાય અને મોટાની નિશાની આવે. જયારે બંને ઋણ સંખ્યા હોય તો આંકડાનો સરવાળો અને નિશાની ઋણ હશે. એવી રીતના ગુણાકારમાં જોયું, બંને ધન સંખ્યાનો ગુણાકાર શું થશે? ધન થશે. બે સંખ્યા, એક સંખ્યા ઋણ હોય એક સંખ્યા ધન હોય અને બંનેનો ગુણાકાર કરો તો જવાબ કેમાં આવશે? ઋણ આવશે. અને બંને ઋણ સંખ્યાનો સરવાળો કરશો તો જવાબ કેમાં આવશે? ધનમાં આવશે. આ જ રીતે સેમ ટુ સેમ આપણે ભાગાકારમાં જોયું અને એના દાખલા જોયું. તો હવે આપણે થોડા આગળ એડવાન્સ દાખલા ગણવાના છે કે વાત કરી આપણે કે મિક્સ દાખલાઓ જોવાની છે. જયારે પણ ચારે ચાર સાઇન આપેલી હોય, એટલે કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી બધી સાઇનો મિક્સ આપી હોય અને કૌંસ આપેલો નથી, યાદ રાખજો બાળકો, જયારે કૌંસ આપેલો નથી ત્યારે આ નિયમ આપણે લાગુ પડવાનો છે. જો ભાગુ સભા, એનો મતલબ જયારે તમને એમ થાય કે તો આમાં પહેલા ગણતરી કઈ કરવી, તો સિમ્પલ છે, ભાગ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. સૌ પ્રથમ ભાગાકાર કરવાનો છે બાળકો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો અને બાદબાકી. આવું ક્યારે કરવાનું છે બાળકો? જયારે કોઈ પણ પ્રકારનો કૌંસ આપેલો નથી અને માત્ર નિશાનીઓ છે ત્યારે જ આવું કરવાનું છે. કૌંસ આપેલો હોય ત્યારે શું કરવાનું એ આપણે આગળના લેક્ચરમાં, એટલે લેક્ચર નંબર 10 ની અંદર આપણે જોવાનું છે. તો ખાસ યાદ રાખો, આવા પ્રકારના દાખલાઓમાં બાળકો ખૂબ જ ભૂલ કરે છે, એ કન્ફ્યુઝ થાય છે કે પહેલા શું કરું, સરવાળો કરું કે પહેલા બાદબાકી કરું કે પહેલા ગુણાકાર કરું કે ભાગાકાર. તો યાદ રાખો, નિયમ તમારે યાદ જ રાખવાનો છે. જયારે પણ આવી રીતે મિક્સ નિશાનીઓ આપી હોય ત્યારે તમારે નિયમ શું યાદ રાખવાનો છે? ભાગુ સભા, સૌ પ્રથમ તમે ભાગાકાર કરશો, એટલે ભાગાકારની નિશાની હોય તો ભાગાકાર, હવે ભાગાકારની નિશાની છે જ નહીં તો પહેલા શું કરવાનો? ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે શું કરવાનું છે? બાદબાકી. એટલે આ ક્રમમાં આપણે જવાનું છે બાળકો. આ ક્રમ ખાસ યાદ રાખજો, ભાગુ સભાનો નિયમ કહેવાય આને. તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ જયારે આવી રીતના મિક્સ સાઇન આપી હોય અને કોઈ પણ પ્રકારનો કૌંસ નથી ત્યારે શું કરીશું? ભાગુ સભાના નિયમને આપણે અનુસરશું. તો જોઈએ, આપણે ઉદાહરણ કરીએ એટલે વધારે તમને ખબર પડે કે શું થાય. જો અહીંયા આપણે આપી દીધું છે 40 × 2 / 10 + 5 ને માઇનસ 6. મેં તમને વાત કરી પહેલા શું કરવાનું છે? ભાગાકાર કરશો, એટલે એનો મતલબ એવો કે અહીંયા ભાગાકારની નિશાની આ બંને વચ્ચે ભાગાકાર આપણે કરવાનો છે. ધ્યાન આપો તો કેવી રીતના કરીશું. જો 40 × 2 આ ભાગાકાર છે તો ભાગાકાર નામ લખાય, 2 / 10 લખાય, કે એકચુલમાં એક જ પદ છે આપો, સમજાય છે? આ એક આપણે દેખાય અલગ, બાકી એક જ આપણું પદ છે જોવા જઈએ તો. સમજાનો પગ અલગ છે ને, સરવાળા અને બાદબાકી નિશાનીથી પડશે. અહીં જો ગુણાકારની છે એટલે આમ તમે જોવા જાવ તો આખું એક જ પદ છે. ઓકે, તો ધ્યાન આપો, અહીંયા આમ લખાય 2 / 10 એટલા માટે લખ્યું કે જેથી તમને વ્યવસ્થિત ખબર પડે. હવે +5 / +5 ને -4 ને એમ રાખીશું. ઓકે, તો આનો ભાગાકાર પહેલા કરીએ તો 2 × 5 કરીએ તો આપણે શું થશે? 10 થશે ને. તો અહીંયા આ રીતના ભાગ ઉડશે આનો. તો અહીંયા ધ્યાન આપો, આને પણ તમે આમ પણ સમજી શકો છો કઈ રીતે, કે આ 10 છે ના ભાગ પાડો તમે, આ 10 ના ભાગ પાડો તો કેટલા આવે? 5 × 2, તો આ 2 કેન્સલ થઈને નીચે કેટલા વધ્યા? 5. તો આમાં શું વધે છે? જો થોડું એક સ્ટેપ વધારે લખીએ, ડાયરેક્ટ પણ થઈ શકે, 1 / 5 થયું +5 ને -4. હવે આપણે જોયું ભાગાકાર કર્યો, હવે આપણે જોવાનું છે ગુણાકાર. હવે શું કરવાનું? ગુણાકાર, તો આ બંને વચ્ચે ગુણાકાર. ગુણાકારમાં તમને કીધું મેં, જયારે પણ ગુણાકારની નિશાની હોય ત્યારે આ રીતના કોઈ પણ કોમન અવયવ આવતો હોય તો કેન્સલ થાય. તો અહીંયા જુઓ, આને કેમ લખાય? 8 × 5, તો 5 × 5 કેન્સલ થઈ જાય તો કેટલા આવ્યા? 8. તો 8 + 5 - 4. હવે શું છે જુઓ, આપણે સરવાળો કરવાનો, તો 8 ને + 5 કેટલા થાય? 8 + 5, તો આપણે ખબર છે કે 8 ને 5 થાય 13 થશે, 13 - 4. ને હવે છેલ્લે શું કરીશું? બાદ બાકી, એટલે આપણો જવાબ આવશે 9. તો ખાસ બાળકો, બહુ સહેલો નિયમ છે, જયારે પણ કૌંસ નથી આપેલા ત્યારે ભાગુ સભાના નિયમને આપણે અનુસરવાનો છે. આ યાદ રાખવાનું છે, ખૂબ ઈઝી છે. બસ અહીંયા એ જ કરવાનું છે, ભાગુ સભાનો નિયમ બાળકો લાગુ પડશે. તો પહેલા આપણે ભાગાકારની નિશાની અહીંયા દેખાય છે, તો જુઓ અહીંયા પેલા ભાગાકાર કરીશું આપણે બાળકો. તો અહીંયા શું જોવાનું? જો 14, અહીંયા જો 18, તમને એવું લાગે તો અહીંયા આ રીતના લખી દેવાનું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય અને ભૂલ ના પડે. બાકી ડાયરેક્ટ પણ અહીંયા 3 કરી શકો છો, 18 / 6. ઓકે, તો અહીંયા ખબર છે 6 × 3 = 18. તો હવે જોવા શું થશે? 14 - 3 × 2 + 8, 3 આવ્યા ને.
હવે જો ગુણાકાર ભાગુ સભા અને ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર ગુણાકાર એટલે કે આ બંને નો ગુણાકાર કેટલા આવશે? ત્રણ દુને છ એટલે ચૌદ, માઇનસ છ પ્લસ આઠ થવાનું છે બાળકો. બસ હવે મને ખબર છે સરવાળો કરવાનો છે, તો તમને એમ થાય કોનો સરવાળો કરવો? જો અહીંયા ભૂલ ના થાય બાળકો, ભૂલ બાળકો અહીંયા કરે છે. તમને એમ થાય સરવાળો કરવાનો છે, તમે શું કરશો? આ બે નો સરવાળો કરશો, તમે બે આ બે નો સરવાળો કરશો. સરવાળો કરશો તો વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નહીં. સરવાળો કરો, પણ આ નિશાની આગળની ખાસ જુઓ બાળકો અહીંયા શું ભૂલ કરે છે, તમને જણાવી દઉં. આ જગ્યાએ બાળકો આવી ભૂલ કરી નાખે છે, ચૌદ માઇનસ ના માઇનસ રાખે ને આઠ ને છ કેટલા કરે છે અહીંયા, આઠ ને છ અહીંયા કરી દે ચૌદ અને જવાબ ઝીરો લાવે. આ ખોટું થશે બાળકો, ધ્યાન રાખો. આ છ નથી, આ માઇનસ છ છે. આ શું છે? માઇનસ છ છે. એટલે જયારે પણ હું એવું પ્રિફર કરું છું, જયારે પણ માત્ર સરવાળા અને બાદ બાકી હોય, બીજું કોઈ નિશાની ન હોય, સરવાળા અને બાદ બાકી નિશાની હોય, ત્યારે હું એવું પ્રિફર કરું છું બાળકોને કે સરખી નિશાની નો સરવાળો કરો. સરખી નિશાન, બાકી તમે ભાગુ સભા ઉપર થાય, તમે કીધું તમને પ્રશ્ન હોય સર, તમે તો અહીંયા કહો છો ભાગુ સભાનો નિયમ કરે સરવાળો કરવાનો, તો સરવાળો થઈ શકે બાળકો. તો શું કરવાનો સરવાળો? માઇનસ છ પ્લસ આઠ એનો સરવાળો કરવાનો છે. મેં તમને વાત કરી, માઇનસ છ પ્લસ આઠ કરી શકો તમે. ઓકે, બાકી હું તમને હજી એક વાર કહું છું, જયારે પણ માત્ર આ સ્થાન આવી જાય કે જ્યાં સરવાળા અને બાદબાકી નિશાની હોય, ત્યારે તમારે શું કરવાનું? સરખી નિશાની નો સરવાળો કરી દેવાનો, અને નિશાની જે હોય તે રાખવાની. તો સરખી નિશાની અહીંયા કોની છે બાળકો? અહીંયા ચૌદ અને અહીંયા આઠ. તો ચૌદ ને આઠ કરે છે બાળકો બાવીસ, તો આ થાય છે બાવીસ અને માઇનસ છ, એટલે જવાબ આવશે બાવીસ માંથી છ જાય એટલે સોળ. આપણો આન્સર આવશે સોળ. બાકી તમે આમ પણ વિચારી શકો છો બાળકો, બીજી રીતે તમે કહો તો અહીંયા જો ચૌદ છે તો અહીંયા માઇનસ છ પ્લસ આઠ, એટલે આઠ માંથી છ બાદ કરવા પડશે ને. એક આંકડો ધન છે, એક ઋણ છે, તે બાદ બાકી આંકડા નહીં કરવાની. મોટાની નિશાની મોટું કોણ છે? પ્લસ આઠ. તો આઠ માંથી છ જાય તો બે આવશે, તો પ્લસ બે. તમે કહો જવાબ સોળ. બંને રીતે તમે વિચારી શકો છો, પણ હું આ પ્રિફર કરીશ એટલે ભૂલ પડવાની શક્યતા એમાં ઓછી છે બાળકો. તો અહીંયા આપણો આન્સર આવી ગયો સો. તો હવે આપણે જોવાનું છે અહીંયા આપણો નિયમ મુજબ ભાગુ સભા, તો પેલા ભાગાકાર કરીશું, તો એકસો ને પચીસ પ્લસ એકસો પચાસ ના છેદમાં છ. એકસો પચાસ ને તમે છ વડે ભાગો તો કેટલા આવશે? એકસો પચાસ ને તમે છ વડે ભાગશો એટલે આવશે પચીસ. જવાબ આવશે કેટલો આવશે? પચીસ ને એકસો પચીસ પ્લસ પચીસ એટલે એકસો પચાસ. ખૂબ ઇઝી દાખલો છે. ભાગુ સભાના નિયમ ને તમે અનુસરવાનું છે, બધું વિધારક આવી વિચારવાનું નથી બાળકો. બસ હવે અહીંયા જો અહીંયા શું થાય છે, પાંચ હજાર ને પાંચ માઇનસ પાંચ હજાર આવું છે બાળકો, એટલે ભાગ્યા દસ એટલે છેદમાં દસ લખી શકાય, અને ગુણ્યા એક છે ના લખો તો ચાલે, કે ગુણ્યા એક તો ગમે તે એક જ થવાનું, એની સંખ્યા જવાની છે. અહીંયા ઝીરો ઝીરો કેન્સલ કરો એટલે શું આવે? પાંચ હજાર ને પાંચ માઇનસ પાંચસો ગુણ્યા એક. હવે આપણે ખબર છે પાંચસો ગુણ્યા એક કરો એટલે પાંચસો જવાના છે, તો એનો મતલબ એવો પાંચ હજાર પાંચ માઇનસ પાંચસો. પાંચ હજાર પાંચ માઇનસ પાંચસો એટલે કેટલા આવશે? પિસ્તાલીસો ને પાંચ આવશે ને, તો ચાર હજાર પાંચસો ને પાંચ આન્સર આવશે. તો આપણો જવાબ આવી ગયો ચાર હજાર પાંચસો પાંચ. ખૂબ ઇઝી દાખલો, આ પણ ખૂબ જ ઇઝી છે. જો અહીંયા શું છે, આપણે પેલા ભાગાકાર કરવાનો છે, એનો મતલબ એવો છે થાય કે આપણે અહીંયા ભાગાકાર કરી દઈએ તો બાર સો ને સાઠ ભાગ્યા પંદર ગુણ્યા એક ના છેદમાં છ. જો આ સ્વરૂપ કેવું થયું, સાદું સ્વરૂપ આપણે પેલા આપણે દાખલા ગણતા હતા એવું થઈ ગયું. જુઓ એનું સ્વરૂપ સિમ્પલ, આ ભાગાકાર ને છેદમાં લઈ જાઓ, હવે આમ પણ છેદ ઉડાવી શકો. ઓકે, અને પંદર વડે ભાગાકાર કરવો તો ભાગાકાર પણ કરી શકાય. આપણે પંદર વડે ભાગાકાર કરીએ બાળકો, જોવા શું આવે છે. એ પંદર વડે ભાગાકાર કરીએ તો આપણે ખબર છે કે અહીંયા થશે પંદર પંચા પંચો, પંદર છ નેવું, પંદર સત્તા એકસો પાંચ, પંદર અઠા ને એકસો ને વીસ થશે ને બાળકો. તો એકસો ને વીસ અને કેટલા આવશે? છ ને ઝીરો, ને અહીંયા આવશે પંદર ચોક સાઠ, એટલે આ ઝીરો ઝીરો, એટલે આપણે અહીંયા આવી ગયો ચોર્યાસી અને અહીંયા એક ને છેદમાં છ બાળકો. તો હવે આપણે ખબર છે કેટલા, ચોર્યાસી ભાગ્યા છ જવાબ આવ્યો છે. તો ચોર્યાસી ભાગ્યા છ આપણે કરીશું તો અહીંયા જુઓ શું આવવાનું છે આપણી પાસે, કેટલા છ ચોર્યાસી થાય. તો આપણે ખબર છે અહીંયા જુઓ છ એકા છ ને કેટલા થશે? છ ચોક ને છ ચૌદ, છ કેટલા થાય? ચોર્યાસી થાય ને આપણે. તો આનો જવાબ આપણો આન્સર આવી ગયો ચૌદ બાળકો. તો આપણે ઈઝી છે, ખાસ હવે ધ્યાન આપો અહીંયા શું કરશો તમે. આવા દાખલા છે, જો અહીંયા પેલા ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર અહીં કરવો છે. તો જયારે આવા હોય ત્યારે મેં તમને વાત કરી દીધી, શું કરીએ છીએ આપણે? ભાગાકારની નિશાની ને ગુણાકારમાં ચેન્જ કરીએ છીએ બાળકો, ખાસ ધ્યાન આપજો આમાં.
શું કરવાનું છે, ગુણ્યા 7 ના છેદમાં 5 છે તો અહીંયા ગુણ્યા કરીને શું કરવાનું છે બાળકો, 10 ના છેદમાં 7 કરવાનું છે. યાદ છે ને ભાગાકારની નિશાનીને ગુણાકારમાં કરો તને પછીના પદનું વ્યસ્ત કરવાનું છે. ઓકે, અને પ્લસ શું કરશો 3 ના છેદમાં. હવે તો ગુણાકાર, તો આ બધા ગુણાકાર જ છે તો ગુણાકાર કરવાના છે. તો જો આ 7 7 આપણે કેન્સલ કરી દઈશું, ધ્યાન આપજો બાળકો, અહીંના કેન્સલ થશે અવયવ ક્યારે ગુણાકારની નિશાની હોય ત્યારે બાળકો. તો હવે 5 2 ને 10 આ પણ કેન્સલ થશે. વિચારો અહીંયા તો બધું કેન્સલ થઈ ગયેલા, એક જ હોય તો. હવે ધ્યાન આપો, હું એક વાર આ ટર્મ ને લખી દઉં, તમને ખબર પડે ગુણિયા ને ગુણિયા એ તો 1 છે, એટલે 1 લખવા હોય તો વાંધો નહીં, વાંધો નથી, કારણ કે 1 સુધી ગુણાકાર થઈ જવાનું છે. અહીંયા શું વધે છે, 2 છેદમાં કઈ ના હોય એટલે 1 હોય, અને પ્લસ આ 3 ના છેદમાં 12 છે. તો હવે અહીંયા પેલા ગુણાકાર કરવાનો તો શું આવશે આપડો, 7 2 ને 14 ના છેદમાં 11 પ્લસ 3 ના છેદમાં 12 આવો જવાબ આવ્યો છે. તો હવે આપણે શું કરશું બાળકો, આમાં આપણે કાઢવાનો છે લસા. લસા કાઢીશું એટલે આપણો આન્સર અહીંયા એક મિનિટ અહીંયા ભૂલ થઈ ને આપણે, અહીંયા 12 નથી, અહીંયા 22 છે. ઓકે ઓકે ઓકે, અહીંયા 22 છે. ઓકે, તો હવે અહીંયા આપણે લસા કાઢીશું બાળકો અને છેદ સરખો બનાવીશું. તમે લસા કાઢશો એટલે લસા કેટલો આવવાનો છે, 22 જ આવવાનો છે, આપણે ખબર છે. ઓકે, લસા કાઢવો હોય તો કાઢી શકાય. અહીંયા જો ચેક કરી દઈએ તમને એવું થતું હોય તો 11 ગુણ્યા 22 છે, જવાબ 22 જ આવવાનો છે. 11 ચલાવો તો અહીંયા 2 અને પાછું 2 વડે ચલાવો એટલે 1, એટલે અહીંયા 11 ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવશે, એટલો આવશે 22 લસા. ઓકે, તો અહીંયા જો 22 આવે છે એનો મતલબ અહીંયા 22 લખી દઉં છું. તો 11 ને કેટલા વડે ગુણો તો 22 થાય 2 વડે, તો ઉપર કેટલા વડે ગુણો 2 વડે, કેટલા 28 થાય ને, 14 ગુણ્યા 2 અને પ્લસ અહીંયા 22 જ છે, એટલે કઈ ગુણવાના, ઉપર પણ કઈ ગુણવાના નથી, એટલે આપણો આન્સર આવશે 28 ને 3 31 ના છેદમાં 22. તો આ થઈ ગયો ભાગુ સભાના નિયમ. તો ખાસ યાદ રાખો, જયારે પણ બાળકો કૌંસ નથી આપેલો, સાઈન જયારે મિક્સ છે તે ખૂબ જ સહેલો, ખાલી આ નિયમ યાદ રાખવાનો છે. ભાગુ સભા સર્વપ્રથમ ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, અને પછી કરવાનું છે આપણે બાદ બાકી છેલ્લે, આન્સર આવી જશે. પણ યાદ રાખજો ક્યારે આ નિયમ લાગુ પડશે, જયારે કૌંસ આપેલા નથી કોઈ પ્રકારે અને માત્ર નિશાનીઓ જ આપેલી છે ત્યારે આપણે આ નિયમને અનુસરશું. તો આ વિડીયો જોઈને આપણે સાદુરૂપના દાખલા જે ભાગો સભાના છે એ આશા રાખું છું કે સારી રીતે આવડશે. આભાર, થેન્ક યુ વેરી મચ.